नमस्कार, स्टार न्यूज 7 માં આપનું સ્વાગત છે. નજર કરીશું અત્યાર સુધીના સમાચાર પર. ચેન્નઈને ઓપનર ડુપ્લેસિસ અને ઋતુરાજે મહત્વપૂર્ણ 129 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપનો ચેન્નઈના ઓપનર ડુપ્લેસિસ અને ઋતુરાજે મહત્વપૂર્ણ 129 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. આઈપીએલ 2021-23ની મેચમાં સીએસકેએ સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે પરાજય આપ્યો. ચેન્નઈની ટીમે સતત 5 મેચમાં જીત પ્રાપ્ત કરીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હૈદરાબાદની આ સિઝનની 5મી હાર છે, જેના પરિણામે તો પોઈન્ટ ટેબલમાંથી અંતિમ ક્રમાંક પર પટકાયું છે. ચેન્નઈએ છેલ્લી 10 મેચમાંથી 7માં હૈદરાબાદને હરાવ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સે 129 રન પર ઋતુરાજ ગાયકવાડની પ્રથમ વિકેટ ગુમાવી રાશિદ ખાને એક બોલ્ડ કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડે પોતાના આઈપીએલ કારકિર્દીની 5મી અર્ધ સદી નોંધાવી. એણે 44 બોલમાં 75 રન બનાવ્યા હતા. ત્યાર પછી 15મી ઓવરમાં રાશિદ ખાને બેક ટુ બેક મોઈન અલી અને ડુપ્લેસિસને પણ પેવેલિયન ભેગા કર્યા હતા, જેમાં ફાફ ડુપ્લેસી 38 બોલમાં 56 રન બનાવે. આમ રાશિદ ખાને 3 વિકેટ પોતાના નામે કરી ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ વિજયી હતી. આ સિઝનની દિલ્હીમાં પ્રથમ મેચ રમાઈ. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને ચેન્નઈને જીતાડવા માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં સીએસકે 3 વિકેટના નુકસાન પર 173 રન બનાવીને 7 વિકેટે વિજય પ્રાપ્ત કર્યો હતો. કોરોના મહામારી બીજી લહેર હાલ ભારતમાં ઘાતક બની રહી છે. ટપોટપ દર્દીઓના મોત થઈ રહ્યા છે. એક બાજુ હોસ્પિટલમાં બેડ નથી તો ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત થવાની ઘટના સતત સામે આવી રહી છે. બીજી તરફ સ્મશાનોમાં ચિત્તાની આગ પણ શાંત નથી થતી. એવામાં ભારત માટે મદદ તેના વર્ષો જૂનું મિત્ર રાષ્ટ્ર રશિયા આગળ આવ્યું છે અને મદદ મોકલવાનું શરૂ પણ કરી દીધું છે. રશિયન ઇમરજન્સી મિનિસ્ટરે 20 ઓક્સિજન પ્રોડક્શન યુનિટ, 75 લંગ વેન્ટિલેટર, 159 મેડિકલ મોનિટર્સ તથા દવાના 2 લાખ પેકેટ સાથે જરૂરી 22 ટન આવશ્યક ઇક્વિપમેન્ટ ભારતને મોકલી આપ્યા છે. પીએમ મોદી આ અંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરી તેમનો આભાર માન્યો અને આ દરમિયાન બંને નેતાઓએ કોરોના વાયરસ વિરુદ્ધની રસી સ્પુતિનિક વીના ભારતમાં રજિસ્ટ્રેશનના નિર્ણયને આવકાર્યો હતો. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીઈઓના આધાર પુનાવાલાની સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં વાય શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી. કેન્દ્રીય ગૃહપ્રધાન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે એમના જોખમને ધ્યાનમાં રાખીને પુનાવાલાને સુરક્ષા પ્રદાન કરાઈ છે. તેમની ધમકીઓ મળી રહી હતી કે હવે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ સીઆરપીએફના સશસ્ત્ર કમાન્ડરો દરેક સમયે પુનાવાલાની સાથે રહેશે અને તેઓ પુનાવાલાની સાથે ત્યારે પણ રહેશે જ્યારે તેઓ દેશના કોઈપણ હિસ્સામાં મુસાફરી કરી રહ્યા હશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વાય શ્રેણીની સુરક્ષા અંતર્ગત બોલાવવાની સાથે લગભગ 4-5 સશસ્ત્ર કમાન્ડો રહેશે. વાસ્તવમાં પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સરકાર તથા નિયમન કાર્યના ડિરેક્ટર પ્રકાશકુમાર સિંહે 16 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પુનાવાલાને સુરક્ષા પ્રદાન કરવાનો અનુરોધ કર્યો, જેના પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. અમદાવાદમાં છેલ્લા 1 સપ્તાહથી કોરોનાની 5000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં કોઈ પણ ખાનગી એમ્બ્યુલન્સ કે વાહનમાં હોસ્પિટલ જનાર દર્દી એમસીની હોસ્પિટલમાં દાખલ થઈ શકશે. 108 કે 108 કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂર નહીં પડે. જ્યારે રાજ્યમાં રાહતના સમાચાર તો એ છે કે 28 દિવસ બાદ કોરોનાના કેસમાં નજીવો ઘટાડો થયો છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં 11 એપ્રિલથી દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધી છે, ત્યારે કોરોનાની મહામારીમાં સોમનાથ ટ્રસ્ટ આગળ આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તેમજ શહેરમાં હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ તેમજ પરિવારજનો માટે વિના મૂલ્યે ભોજન પ્રસાદી પહોંચાડવાનું સત્કાર્ય કરવામાં આવી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવીણ લહેરી તેમજ જનરલ મેનેજરે જણાવ્યું કે વેરાવળ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી ફેસિલિટી સેન્ટર ખાતે ભોજન બનાવવાનું વિશાળ ભોજનાલય આવેલું છે, જ્યાં શુદ્ધ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવામાં આવે છે, જેને સોમનાથ ટ્રસ્ટના વાહનો મારફતે દર્દીઓના ઘર સુધી પેકેટોમાં તૈયાર કરી ભોજન પ્રસાદી રૂપે વિનામૂલ્યે પહોંચાડવામાં આવી રહ્યું છે. સોમનાથ ખાતે આ સેવામાં ટ્રસ્ટના દિનેશભાઈ મારુ, જીતુપુરી ગોસ્વામી બાપુ, ગટુસી ભીખુભાઈ, મયુરભાઈ સહિતના 6થી વધુ સ્ટાફ રોકાયેલા છે. અને વેરાવળ હોસ્પિટલ, વેરાવળ શહેર, ભાલકા પાટણ હોમ ક્વોરન્ટાઇન ઘર, લીલાવતી કેર સેન્ટર ખાતે સેવા પહોંચાડવામાં આવે છે. મંદિર તરફથી લગ્ન સુવિધા મળે છે, જે સરકારી ગાઈડલાઈન મુજબ 50 લોકોને માન્યતા અપાય છે, જે માટે 50 પાસ લગ્ન કરવા ઈચ્છુકને મળે છે, જેમાં વર કન્યાનો પણ સમાવેશ થાય છે. મંગળવારે સરકારની ગાઈડલાઈન મુજબ 1 લગ્ન પણ યોજાયા હતા.
समाचार में बस आटलू ज नमस्कार।